फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓમાં ખાવાની મજા પડે એવી ત્રણ પ્રકારની ચટપટી લારી જેવી ચાટ, શેવપુરી, દહીપુરી અને ભેળપુરી બનાવીશું. બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. ચટણીઓ સાથે બનાવીશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો પહેલાં આપણે ત્રણેય ચાટ માટેની ત્રણ ચટણી બનાવી લઈશું. તો પહેલી આપણે લીલી ચાટની ચટણી ફુદીના ધાણાની બનાવીશું. એના માટે મિક્સર જારમાં ચાર તીખા લીલા મરચા, તીખાશ તમારે વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો છો, એક ઇંચ આદુના ટુકડા, એક કપ લીલા ધાણા, અડધો કપ ફુદીનાના પાન, એક મુઠ્ઠી જેટલા શીંગના દાણા. મેં અહીંયા ખારી શીંગના દાણા લીધા છે, તમે શેકેલી શીંગના દાણા પણ લઈ શકો છો. અડધી ટીસ્પૂન મીઠું, એક ટીસ્પૂન શેકેલું જીરું અને સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને જો તમે આ રેસીપીમાં લસણ ખાતા હોય તો ઉમેરવાની, લસણ ન ખાતા હોય તો જે એક ચટણી છે એ તમારે સ્કીપ કરવાની. થોડું પાણી ઉમેરીશું, 4-5 ટેબલ સ્પૂન જેટલું, અને લસણ જો ઉમેરવું હોય તો ઉમેરવાનું અને એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું. લસણ ન ઉમેરવાના હોય તો થોડી તમારે શુગર ઉમેરી દેવાની. ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે આ લીલી ચાટની ચટણી તૈયાર છે. બીજી ચટણી આપણે લસણવાળી લાલ ચટણી બનાવીશું. તમે આ ચટણી લસણ વગર પણ બનાવી શકો છો, માત્ર તમારે આ રેસીપીમાં લસણ સ્કીપ કરવાનું છે, પણ હું લસણવાળી બનાવી રહી છું. તો એક બાઉલમાં 10 કળી લસણની સાથે એમાં સૂકા 5-6 મરચા અને એમાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને 5-10 મિનિટ જેવું પલાળીશું. લસણ ન ઉમેરો તો આ રીતે માત્ર તમારે સૂકા મરચાંને પલાળવાના. આ રીતે 5-1 મિનિટ પછી મરચાં આ રીતે સોફ્ટ થઈ જશે. આપણે મિક્સર જારમાં થોડા પાણી સાથે લસણની કળીઓ અને સૂકા આ પલળેલા મરચાં ઉમેરી દઈશું. સાથે એમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 લીંબુનો રસ, 2 ટેબલ સ્પૂન શેવ અને 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને આવી સ્મૂથ ચટણી વાટી લઈશું. તો આપણી આ લાલ ચટણી તૈયાર છે. લસણવાળી કે લસણ વગરની ગમે તે બનાવી શકો છો. ત્રીજી ચટણી આપણે ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું. એના માટે એક પેનમાં 1/4 કપ આંબલી, આંબલી મેં અહીંયા આંબોળિયા વગરની લીધી છે, સાથે આપણે એમાં 1/2 કપ જેટલો ગોળ, તો મેં કટ નથી કર્યો પણ 1/2 કપ જેટલો આ ગોળ છે, અને 1 કપથી થોડું ઉપર પાણી ઉમેરીશું અને 5 મિનિટ માટે એને ઉકાળીશું. આ રીતે ગોળ પીગળી જાય અને આંબલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો મેં એકદમ ઉકળતું ગરમ પાણી ઉમેર્યું છે એટલે 5 જ મિનિટમાં આ રીતે ગોળ પીગળી જશે. આંબલી પણ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગઈ છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને આ રીતે ચારણી મૂકી અને એક બાઉલમાં આ મિક્સરને આ રીતે ગાળી લઈશું. તો એકદમ સારી રીતે પલ્પ બિલકુલ ન રહે એ રીતે તમારે એને ગાળી લેવાનું. તો મેં ગાળી લીધો છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું ઉમેરીશું. અહીંયા તમારે વરિયાળીનો પાવડર ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો છો. તો ગોળવાળી ખાટી મીઠી આંબલી ગોળની ચટણી તૈયાર છે. આ ત્રણેય ચટણીઓને તમે રેફ્રિજરેટરમાં 1 વીક સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે ચાટ બનાવી હોય ત્યારે ઉમેરી અને ઝટપટ બનાવી શકો છો. પહેલી આપણે બનાવીશું ભેળપુરી. એકદમ સિમ્પલ મુંબઈ સ્ટાઇલ છે અને ખાવામાં બહુ ટેસ્ટી. જો ચટણીઓ તૈયાર હશે તો માત્ર 10 મિનિટમાં તમારી આ ભેળપુરી બની જશે. તો ભેળપુરી માટેની પહેલાં સામગ્રીઓ જોઈ લઈશું. તો ત્રણેય પ્રકારની ચટણીઓ જે બનાવી તે ચાટ મસાલો અને બારીક ઝીણી કે પછી જાડી સેવ પણ વાપરી શકો છો. સાથે ડુંગળી, ટમેટા, ધાણા, દાડમ, કાચી કેરી, ખારી શીંગના દાણા અને મસાલા ચણા દાળ, તીખી ચણા દાળ અને લીંબુનો રસ વાપરીશું. અને બીજી જે સામગ્રીઓ જરૂર પડે એ હું તમને સાથે કહેતી જઈશ. તો એક બાઉલમાં 3 કપ મમરા લેશું. તો આ મમરા છે એ શેકેલા અને ક્રિસ્પી છે. તમે તડકામાં થોડી વાર મૂકો તો પણ ચાલે. જો તમારે વઘારેલા મમરા વાપરવા હોય તો એ પણ વાપરી શકો છો, પણ ભેળમાં એ વપરાતા નથી એટલે મેં નથી વાપર્યા. સાથે મેં અહીંયા શેવપુરીની જે પૂરી આવે એ આપણે 6-7 લઈ અને આ રીતે એને તોડી ઉમેરીશું. તમે પાણીપુરીની પૂરી પણ તોડીને અહીંયા ઉમેરી શકો છો. અને જો આ પૂરીની રેસીપી જોવે તો એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. શિવપુરીમાં મેં બનાવી ત્યારે એ જ વાપરી હતી. 1/2 કપ આપણે મિક્સ ફરસાણ, કોઈ પણ બ્રાન્ડનું ગમે તે લઈ શકો છો, નાનું જે પેક આવે એ લેવાનું. આપણે 1/2 કપ જેટલું જ જરૂર પડશે. તો એ મેં ઉમેરી દીધું. સાથે 1 મુઠ્ઠી ખારી શીંગના દાણા, 1 મુઠ્ઠી તીખી ચણા દાળ, સાથે 2 ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી ડુંગળી, 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા ટમેટા,
બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા, બે ટેબલ સ્પૂન જેટલા આપણે કાચી કેરી જો હોય તો ઉમેરવાની, નહીતર સ્કીપ કરવાની, બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા, થોડું અમથું મીઠું છાંટીશું, અને જે મસાલો છે તો ચાટ મસાલો પણ વાપરી શકો, એ અડધી ટીસ્પૂન જેટલો ઉમેરી અને સાથે બે ટેબલ સ્પૂન જેટલી સેવ, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અહીંયા મીઠું અને ચાટ મસાલો ધ્યાન રાખીને ઉમેરવાનો, બીજી બધી સામગ્રીઓમાં મીઠું હોય એટલે એ ધ્યાન રાખવાનું. એક ટેબલ સ્પૂન લીલી ચટણી, એક ટેબલ સ્પૂન જેટલી લાલ ચટણી, તો તમારે સ્વાદ પ્રમાણે ઉમેરવાની, બાળકો ખાવાના છે એટલે મેં બે ઓછી ઉમેરી છે, અને જે આંબલી અને ગોળની ચટણી છે એનું પ્રમાણ વધારે હોય તો લગભગ આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે એકદમ જલ્દીથી મિક્સ કરી દઈશું. તો ભેળ છે એ થોડી તીખી, ટેંગી થોડી તીખી, ખાટી, ગળી બધું મિક્સ હોવું જોઈએ. તો અહીંયા તમને ચટણીઓ તમારા સ્વાદ પ્રમાણે તમારે પહેલાં ટેસ્ટ કરી લેવાની, પછી જો જરૂર લાગે તો વધારે ઉમેરી અને મિક્સ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણી ભેળ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે. તરત જ આપણે ભેળને સર્વ કરીશું અને ઉપરથી આંબલીની ચટણી ભેળમાં થોડી વધારે હોય છે એટલે આપણે પાછી 1 ટેબલ સ્પૂન જેટલી ચટણી પાછી છાંટીશું. આ રીતે ઉપરથી આપણે ટમેટા, ડુંગળી જે જે બધી સામગ્રીઓએ ઉમેરી એનાથી આપણે આ રીતે ઉપરથી ગાર્નિશ કરી દઈશું. તો દાડમના દાણા, ડુંગળી, ટમેટા, કાચી કેરી, સેવ અને ઉપરથી લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. અને સાઈડમાં જો પાપડી તમારી પાસે બચ્યું હોય તો એ અને લીંબુનો સ્લાઈસથી અને ચટણીઓ જરૂર લાગે કોઈને તો સાઈડમાં મૂકવાની. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ભેળ જો એકવાર બનાવશો તો બહારની પણ ભૂલી જાઓ એવી ટેસ્ટી બનશે. હવે આપણે બનાવીશું દહી પૂરી. તો એના માટે જે પહેલાં આપણે 3 ચટણીઓ બનાવી એ જ વાપરીશું. આમાં આપણે એક ગળ્યું દહીં ફેટીને બનાવીશું અને સ્ટફિંગ માટે બટેટાનો મસાલો બનાવીશું. જો બધી સામગ્રીઓ તમારી તૈયાર હશે તો માત્ર દહીં પૂરી પણ તમે 10 મિનિટમાં બનાવી સર્વ કરી શકશો. તો ચાલો બનાવીએ ચટપટી ટેસ્ટી એવી દહીં પૂરી. તો પહેલાં 3 ચટણીઓ જે બનાવી એ મેં લીધી છે, સાથે સ્ટફિંગ માટે 3 મીડિયમ એવા બાફેલા બટેટા. આ રેસિપીથી તમે 4 પ્લેટ દહીં પૂરી બનાવી શકશો. બાફેલા બટેટામાં તમારે બાફેલા ચણા કે ઉગાવેલા મગ લેવા હોય તો પણ ચાલે. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો. તો મેં મલ્ટીપર્પઝ મસાલો હમણાં 2 રેસીપીમાં શેર કર્યો એ મેં ઉમેર્યો છે, તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો. 1/2 ટીસ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા સ્ટફિંગમાં તમારી રીતે તમે વેરિએશન કરી શકો છો. જો તમે ચણા લેવાના હોય તો બટેટા થોડા ઓછા લેવાના, અને ઉગાવેલા મગ ઉમેરશો તો પણ બહુ સારું એવું લાગશે. તો મેં મિક્સ કરી દીધું છે, સાઈડમાં મૂકીશું. અને હવે દહીં પૂરી બનાવી રહ્યા છીએ એટલે મેં અહીંયા 1.5 કપ જેટલું દહીં લીધું છે અને એમાં આપણે 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો અહીંયા તમે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો. મેં ડાયરેક્ટ આ રીતે આખી જ ખાંડ ઉમેરી છે, આમ બી હું તરત જ નથી બનાવી રહી એટલે થોડી વાર રહીને આ દહીંમાં ખાંડ પીગળી જશે. જો તમારે તરત જ દહીં પૂરી બનાવી હોય તો દળેલી ખાંડ ઉમેરવાની, એકદમ સારી રીતે ફેટીને મિક્સ કરી દઈશું. તો એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે દહીંને મિક્સ કરવાનું છે. તો આ રીતે મેં દહીંને એકદમ સ્મૂથ કરી લીધું છે અને ખાંડ પણ પીગળી ગઈ છે. આ રીતે હું વાટકીમાં દહીંને કાઢી લઈશ અને જેટલું જરૂર હોય આપણે એટલું દહીં વાપરીશું અને બાકી રેફ્રિજરેટરમાં મૂકીશું. તો આ રીતે બધી ચટણીઓ મેં વાટકીમાં કાઢી લીધી છે, દહીં પણ તૈયાર છે. હવે દહીં પૂરી બનાવીશું. એના માટે પૂરી, પાણીપુરીની પૂરી હોય એ લેશું. તમે રેડીમેડ કે ઘરે બનાવેલી પણ વાપરી શકો છો. આ રીતે પૂરીને વચ્ચેથી ખોલીશું. તો હળવા હાથે વચ્ચેથી આ રીતે તમારે બધી પૂરીને ખોલીને તૈયાર કરી લેવાની. અને હવે પહેલાં એમાં આપણે બટેટાનું સ્ટફિંગ. તો લગભગ 1 ટીસ્પૂન જેટલું, કે તમારે જો વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો, પણ આપણે બધી ચટણીઓ ઉમેરીશું અને બીજી બધી સામગ્રીઓ ઉમેરીશું એટલે વધારે ન ભરાય જાય એટલા માટે 1 ટીસ્પૂન જેટલું બટેટાનું સ્ટફિંગ. એના પર ચાટ મસાલો ઉમેરી દઈશું અને એના પર પહેલાં દહીં. તો લગભગ તમારે 2-3 ટીસ્પૂન જેટલું ફેટેલું દહીં, તો થોડું ગળ્યું રાખવાનું એટલે દહીં પૂરી ખાવામાં બહુ જ મજા આવશે. અને દહીં જે તમે ઉપરથી ટોપિંગ કરો એ ઠંડુ ઠંડુ હોય એ ધ્યાન રાખવાનું. તો આ રીતે દહીં મેં ઉમેરી દીધું છે એના પર બનાવેલી લાલ લસણવાળી ચટણી. તો આ રીતે એના ટીપાની જેમ જ એને ઉમેરીશું.
અને જો તમે લસણની ચટણી ન ખાતા હોય તો સેવ અને લાલ મરચાંની થોડું પાણી નાખીને ચટણી બનાવી છાંટવાની. લસણવાળી ચટણી બહુ ટેસ્ટી એવી લાગે છે, જો તમે ખાતા હોય તો ઉમેરવાની. એના પર લીલી ચટણી લગભગ અડધી અડધી ટીસ્પૂન જેટલી, કે પછી તીખી તમારે કેટલી જોઈએ એ રીતે. આમાં દહીં પણ ગળ્યું હોય અને આંબલી ગોળની ચટણી છે એ પણ ગળી હોય તો એ પ્રમાણે તમારે બેલેન્સ કરી ઉમેરવાનું. આ રીતે ત્રણેય ચટણીઓ પછી ઝીણી કાપેલી ડુંગળી, ડુંગળી ન ખાતા હોય તો કોબી ઝીણી કાપીને ઉમેરવાની, એવો જ ટેસ્ટ આવશે. ઉપરથી લાલ મરચું છાંટીશું, ચાટ મસાલો આ રીતે છાંટીશું. સ્વાદ પ્રમાણે છાંટી દેવાનું, આપણે ડુંગળીમાં ન હોય એટલા માટે આ રીતે છાંટી દેવાનું. એના પર દાડમના દાણા જો હોય તો છાંટવાના, બહુ સારા એવા લાગશે. એક ટેબલ સ્પૂન જેટલા એક પ્લેટ માટે તમારે છાંટવાના. એના પર લગભગ એક ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કાચી કેરી, અત્યારે સિઝનમાં છે તો ઇઝીલી તમને મળી જાય તો ઉમેરવાની, નહીંતર ન હોય તો સ્કીપ કરવાની. એકથી બે ટીસ્પૂન જેટલી ચણાની તીખી દાળ જે રેડીમેડ મળે એ જ મેં વાપરી છે, અને ખારી શીંગના દાણા અને એના પર ઝીણી સેવ કે જાડી પણ છાંટી શકો છો. તો આ રીતે લગભગ એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સેવ એક પ્લેટ માટે છાંટી દેવાની. તો તમે જોઈ શકો છો ટેસ્ટી એવી આપણી દહીં પૂરી તૈયાર છે. ઉપરથી ધાણા છાંટી અને ઠંડી ઠંડી દહીં પૂરીને સર્વ કરો. લારી કરતાં પણ ટેસ્ટી એવી ઘરે ચટણીઓ સાથે સરળ રીતે આ દહીં પૂરીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસીપી મુંબઈની ફેમસ શેવપુરી. તો પૂરીની રેસીપી સાથે આપણે આ શેવપુરી બનાવીશું. ચટણીઓ જે આપણે આગળ બનાવી એ જ વાપરીશું. એકદમ ચટપટી ટેસ્ટી એવી મુંબઈની શેવપુરી જો એકવાર બનાવશો તો બહુ જ ભાવશે, અને એકદમ સિમ્પલ બનાવવામાં છે. તો ચાલો બનાવીએ મુંબઈની ફેમસ શેવપુરી. એના માટે એક બાઉલમાં એક કપ મેંદો લેશું અને એમાં આપણે બે ટીસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું, ત્રણ ટીસ્પૂન જેટલું ઘીનું મોણ, તમે અહીંયા તેલ પણ વાપરી શકો છો, અને પોણી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી મુઠ્ઠી પાડી જોવાની આ રીતે, તો મુઠ્ઠી પડતું મોણ દેવાનું તો જ ખસ્તા પૂરી થશે. એક ટીસ્પૂન જેટલો અજમો મસળી આ રીતે ઉમેરી દઈશું, અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે કઠણ થોડો રહે એવો લોટ બાંધીશું. તો જે રેગ્યુલર પૂરી આપણે બનાવતા હોય એનાથી આપણે આ કઠણ લોટ રાખીશું. તો લાસ્ટમાં હું તમને કહી દઈશ કે મને કેટલા પાણીની જરૂર પડી છે. તો મને અહીંયા અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડી છે. તો એક ચોથાઈ કપથી થોડું ઉપર જરૂર પડશે અને અડધો કપથી ઓછું એ રીતે પાણીની જરૂર પડી, અને મેં લોટ બાંધી દીધો છે. લોટને ઢાંકી 10-1 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે ચટણીઓની તૈયારી કરી લઈશું. 10-1 મિનિટ પછી આ રીતે લોટને આપણે ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને એમાંથી એક સરખા ત્રણ લૂવા મોટા કરી લઈશું. એક લૂવો લઈ લઈશું અને લૂવાને મસળી અને થોડું પહેલાં જાડી પૂરીની જેમ વણી લઈશું. વણાઈ જાય એટલે પાછું એને ફોલ્ડ કરી અને પ્રોપર આ રીતે લૂવો કરી લઈશું. લોટ કઠણો હોય એટલે તમે વણશો તો બરાબર નહીં વણાય એટલા માટે, અને કોઈ શેપની જરૂર નથી આપણે આમાં, તમે ગમે તે શેપમાં વણી શકો છો. આપણે કટરના મદદથી કે ઢાંકણના મદદથી ગોળ ગોળ પૂરીઓ કટ કરીશું. તો આ રીતે આપણે મોટી રોટલીની જેમ તમે જોઈ શકો છો મેં વણી લીધું છે, અને હવે મારી પાસે આવું કટર છે રાઉન્ડ શેપમાં, આવું ઢાંકણ પણ તમે લઈ શકો છો. અને આપણે આ રીતે એક સરખી જેટલી બને એટલી પૂરી આ રોટલીમાંથી કટ કરી લઈશું. તો આ રીતે મેં કટ કરી લીધી છે, અને કટ થઈ જાય એટલે વધારાનો જે સાઈડનો લોટ છે એ આપણે કાઢી લઈશું, અને પછી આપણે પૂરીને ફોકના મદદથી હોલ કરી દઈશું. તો એક સરખા હોલ કરવાના, અને એકદમ બહાર જેવી તમારી જે ચાટપુરીની પૂરી કે જે તમે શેવપુરીની પૂરી મળે એવી જ બનશે. તો આ રીતે હું એને હોલ કરી દઈશ. તો આ રીતે બધી જ પૂરીના હોલ થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું, અને જે લોટ બચ્યો છે એમાંથી પાછી આપણે આ રીતે મોટી રોટલીની જેમ વણી અને આ રીતે હોલ કરી બધી પૂરીને વણીને તૈયાર કરી લઈશું. તો હવે પૂરીઓને તળી લઈશું. તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું હતું, એકદમ વધારે ગરમ નથી કરવાનું. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી જેટલી પૂરીઓ આવે એટલી ઉમેરી દઈશું. 2 મિનિટ જેવું આ રીતે એને એક સાઈડથી તળીશું. 2 મિનિટ પછી આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું. પાછું આપણે એને 2 મિનિટ જેવું
બીજી સાઈડથી પણ તળીશું. તો આ રીતે છૂટી છૂટી કરી અને તળવાની અને પાછી એની સાઈડ ચેન્જ કરી લઈશું. તો લગભગ 4-5 મિનિટ જેવું થશે એટલે પૂરીઓ છે એ આવી ગોલ્ડન, હલકો ગોલ્ડન કલર હોય એવી થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ આવી પરફેક્ટ એવી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને કિચન પેપર પર એને કાઢી લઈશું. તો એ જ રીતે આપણે બીજી બધી પૂરીઓને પણ તળી લઈશું. અને હવે બટેટાનો મસાલો બનાવવા માટે 1.5 કપ જેટલા બાફેલા બટેટા, તો બટેટાને મેં થોડા ખમણી લીધા છે, મોટા ખમણથી તમે હાથેથી મેશ પણ કરી શકો છો. એક નાની ડુંગળી ઝીણી કાપેલી, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઝીણા કાપેલા, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડો અહીંયા તમારે ચાટ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી દેવાનો, બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આપણો આ બટેટાનો મસાલો તૈયાર છે. તો આ રીતે મેં બધી ચટણીઓ, બટેટાનો મસાલો, પૂરી તૈયાર છે અને મેં ચણાની દાળ, ખારી શીંગ અને સેવ પણ સાથે લીધી છે. તો આ રીતે આપણે પ્લેટિંગ કરીશું. તો પ્લેટમાં પહેલાં આપણે આ રીતે પૂરી ગોઠવી દઈશું. તો તમે જોઈ શકો છો બહાર કરતાં પણ સારી એવી આપણી આ પૂરી બની છે. તો પ્લેટમાં જેટલી પૂરી આવે એટલી આ રીતે ગોઠવી દઈશું. એના પર બનાવેલો બટેટાનો મસાલો આ રીતે લગભગ 1 ટીસ્પૂનથી થોડો ઓછો હોય એ રીતે મૂકી દઈશું. અને એના પર આપણે લીલી ચટણી, તો આ રીતે થોડી થીક હોય એટલે આ રીતે ચટણીઓ રહેશે. અને એના પર આપણે લાલ ચટણી. તો બધી ચટણી હું 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી રહી છું. અને ગળી ચટણી તમારે સ્વાદ પ્રમાણે, તો તીખું જો બાળકોને ઓછું ખાવું હોય તો લાલ અને લીલી ચટણી ઓછી ઉમેરવાની અને ગળી ચટણી વધારે ઉમેરવાની. એના પર આપણે ઝીણી સેવ, નાયલોન સેવ જે કહેવાય એ આ રીતે મૂકીશું. થોડા આપણે ચણાની દાળ, થોડા શીંગના દાણા, ખારી શીંગના દાણા, બહુ સારા એવા ટેસ્ટ લાગશે. ઉપરથી થોડો ચાટ મસાલો છાંટી દઈશું. તો તમે સંચળ, મરી અને શેકેલું જીરું મિક્સ કરી એ પણ છાંટી શકો છો. ઝીણા કાપેલા લીલા ધાણા અને લીંબુનો રસ થોડો આ રીતે નીચોવી દઈશું અને તરત જ સેવપુરીને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો હું એને બીજી પ્લેટમાં આ રીતે કાઢી લઈશ અને તરત જ એને આપણે સર્વ કરીશું. તો ચટપટી ટેસ્ટી એવી સેવપુરીની રેસીપી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.